નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. હવે વિદ્યાર્થીઓ નહીં જઈ શકે સ્કૂલે. ગુજરાતમાં વાલી પણ મુકાયા મુશ્કેલીમાં. કડક કાર્યવાહીનો નિર્ણય અને દેશના પીએમ નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ, સુપ્રીમ કોર્ટનો આદેશ અને ફરી લેવાશે નીટની પરીક્ષા જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલી જવા રવાના થયા. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જવા રવાના થઈ ગયા છે. ઇટાલી જતા પહેલા પીએમ મોદી એક્સ પર લખ્યું કે હું ઇટાલીમાં G7 સમિટમાં હાજરી આપીશ. હું વિશ્વના સાથી નેતાઓને મળવા અને આપણા ગ્રહને બહેતર બનાવવા અને લોકોના જીવનને સુધારવાના ઉદ્દેશથી વ્યાપક શ્રેણીની ચર્ચા કરવા આતુર છું. ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી તેમની સાથે આજે એટલે કે 14 જૂને સમિટ માટે દ્વિપક્ષી બેઠક કરશે. અગત્યના શૈક્ષણિક સમાચાર. આજે સુપ્રીમ કોર્ટમાં નીટ UG 2024ના પરિણામ સંબંધિત 3 અરજી પર સુનાવણી થશે. 4 જૂને પરિણામ જાહેર થયા બાદ આ અરજીની દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને સીટની તપાસની માંગ કરી છે. આ ઉપરાંત 4 જૂને જાહેર થયેલા પરિણામને આધારે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવા અને પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવા માટેની માંગણી પણ કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં કડક કાર્યવાહીનો આદેશ. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના પગલે અત્યાર સુધીમાં 30 જેટલા જુનિયર આસિસ્ટન્ટને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. ફરજ મુક્ત કરાયેલા 30માંથી 11 કર્મચારીઓએ 2023માં ફરજ મુક્ત કર્યા હતા, જ્યારે 2024માં વધુ 19 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ વર્ષ 2021માં આચરવામાં આવ્યું હતું. હવે નીટ પરીક્ષાને લઈને આવ્યા ખૂબ જ અગત્યના મોટા સમાચાર. નીટ પરીક્ષામાં ગેરરીતિના આરોપને લગતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષામાં ગ્રેસ માર્ક મેળવનારા લોકોના સ્કોર કાર્ડ રદ કર્યા છે. ગ્રેસ માર્ક મેળવનાર 1563 ઉમેદવારો ફરીથી હાજર રહેવું પડશે. જો તેની પુનઃ પરીક્ષા માટે હાજર ન થાય તો ગ્રેસ માર્ક વગરના માર્ક તેને લાગુ પડશે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. અને ગુજરાતના રાજકોટના વાલીઓ મુકાયા મુશ્કેલીમાં. રાજકોટમાં વાહની એસોસિએશન દ્વારા બંધ પાડતા વાલીઓને ભારે મુશ્કેલીનો ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ એસોસિએશન દ્વારા પોતાના વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટની વિવિધ ખાનગી શાળાના દ્રશ્યો સામે આવ્યા છે. વાલીઓ દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તેવી માંગ ઉઠી છે. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ અને ફરી યોજાશે નીટની પરીક્ષા. નીટની પરીક્ષા 23 જૂનના રોજ ફરી એકવાર લેવામાં આવશે. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 563 નીટ UG 2024 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા તે આ 1563 વિદ્યાર્થીને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે. NTA કહ્યું કે પરીક્ષા આપવામાં આવેલા ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે અને 23 જૂનના રોજ ફરીથી નીટની પરીક્ષા લેવામાં આવશે. સૌથી મોટા ચિંતાજનક સમાચાર. ગુજરાતમાં અહીં હજારો બાળકો નહીં જઈ શકે સ્કૂલે. રાજ્યમાં ગઈકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. જોકે સ્કૂલો શરૂ થયા બાદ 10,000 કરતાં વધારે બાળકો શાળાએ નહીં જઈ શકે. રાજકોટ અગ્નિકાંડ બાદ સફળા જાગેલા તંત્રએ ફાયર NOC BU પરમિશન મુદ્દે રાજ્યની 211 જેટલી સ્કૂલોને સીલ લગાવી દીધું છે. એટલે કે અગ્નિકાંડના દોષિતો, સ્કૂલના સંચાલકો અને તંત્રની બેદરકારીની સજા હવે બાળકોને મળી રહી હોય એવી સ્થિતિ સર્જાય છે. તો બીજી બાજુ અહીં 4 મહિના નહીં થાય સિંહ દર્શન. જૂનાગઢના ગીર સાસણ ખાતે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન કરાયું છે. તેથી પ્રવાસીઓએ સિંહ દર્શન નહીં થાય. પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ રહેશે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય થાય છે, સાથે સિંહનો પ્રજનનનો સમય હોય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી છે. મહત્વના શૈક્ષણિક સમાચાર. અને ઉનાળુ વેકેશન પૂરું થતાં જ ગઈકાલે રાબેતા મુજબ ગુજરાતની શાળાઓમાં ભૂલકાઓની કિલકારીઓ ગુંજી ઉઠી હતી. શાળાઓમાં બાળકોને અતિથિની જેમ આવકારવામાં આવ્યા હતા. ખાસ મિત્રો એ છે કે રાજકોટમાં બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી હતી અને પ્રવૃત્તિ થકી બાળકોને શાળામાં આવકાર્યા હતા. તો બીજી તરફ બાળકોને શાળામાં આવવા અને જવા માટે જે વાહનો હોય તેના ચાલકોને નિયમો પાળવાની સૂચના પણ આપવામાં આવી હતી.